નમસ્કાર, ધરેટ ગુજરાતમાં આપનું સ્વાગત છે. ગુજરાતમાં જુનિયર ક્લાર્કની પરીક્ષાના પેપર લીક કાંડમાં રાજ્યભરમાં કોંગ્રેસ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યો છે આ મામલે વિરોધ. જી હા, પેપર લીક થયા બાદ દર્શક મિત્રો ભાજપ સરકાર પર ધોવાઈ રહ્યા છે માછલા. સરકાર હજી પણ ધીમી ગતિએ તપાસ કરી રહી છે, પરંતુ કોઈ યોગ્ય ઉકેલ લાવતી નથી તેવી અનેક ચર્ચાઓ વચ્ચે વિપક્ષો ભાજપ સરકાર પર પ્રહાર કરવાનો એક પણ મોકો છોડી નથી રહ્યા. જોકે ભાજપના નેતાઓએ આ મુદ્દે અકળ મૌન ધારણ કર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. દર્શક મિત્રો, કોઈ પણ ઘટના મુદ્દે અવારનવાર ટ્વિટર પર ટ્વીટ કરતા ભાજપના નેતાઓએ આ મુદ્દે હજુ સુધી એક પણ ટ્વીટ કર્યું નથી, ત્યારે રાજ્યભરમાં NSUI આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસ દ્વારા થતા આ વિરોધ પ્રદર્શન વચ્ચે આંદોલનકારી નેતા અને ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે તોડ્યું છે મૌન. તો દર્શક મિત્રો, આ સમગ્ર મામલે હાર્દિક પટેલનું એમ કહેવું છે કે આરોપીને પકડવામાં આવ્યા છે, હવે કાયદાકીય પગલાં લેવાશે અને સરકાર આ મામલે ખૂબ કડક છે. જી હા, હાર્દિક પટેલે પેપર કાંડ મામલે સંબંધિત અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહીની કરી છે માંગ. આ સાથે જ હાર્દિક પટેલે પેપર કાંડ મામલે ATSની કામગીરીના પણ કર્યા છે વખાણ. વાત કરીએ આ સમગ્ર મામલે વધુમાં હાર્દિક પટેલે શું કહ્યું, તો દર્શક મિત્રો, રાજ્યમાં હાર્દિક પટેલનું નામ આંદોલનકારી તરીકે લેવામાં આવ્યું. પાટીદાર અનામત આંદોલન બાદ હાર્દિક પટેલનો રાજયોગ શરૂ થયો હોય તેમ રાજકીય કારકિર્દી તેઓની શરૂ થઈ. પહેલા કોંગ્રેસ, બાદમાં ભાજપમાં જોડાયા. હાલ ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ. દર્શક મિત્રો, પેપર લીક કાંડ મુદ્દે પોતાનું મહત્વનું નિવેદન આપ્યું તેઓએ. જોકે ભાજપમાં જોડાયા બાદ હાર્દિક પટેલની આક્રમકતા જોવા તો ન મળી હતી, પરંતુ પેપર લીક મામલે તેઓનું નિવેદન આવ્યું છે સામે. એકચ્યુઅલી આપને જણાવી દઈએ કે 2018ના પાસ આંદોલનના એક કેસમાં જ હાર્દિક પટેલ જામનગરની કોર્ટમાં રહ્યા હતા હાજર. ત્યારે પેપર લીક વિશે બોલતા હાર્દિક પટેલે એમ કહ્યું હોવાના રિપોર્ટ છે કે આ પ્રકારના બનાવો ન બનવા જોઈએ. આ અંગે સરકાર ખૂબ જ ગંભીર છે અને પગલાં લઈ રહી છે. આરોપીને પકડવામાં આવ્યા છે, ત્યારે કાયદાકીય પગલાં લેવાશે. સરકાર આ મામલે ખૂબ જ કડક છે. અહેવાલો અનુસાર હાર્દિક પટેલનું કહેવું છે કે પેપર લીક મામલે અમારી વિદ્યાર્થી પાંખ પણ વિરોધ કરી રહી છે. હું હંમેશા એવું માનું છું કે પેપર લીક ઘટના રોકાવી જોઈએ, રોકવી જોઈએ. જે તે પરીક્ષાઓના પેપર લીક થાય તે સંબંધિત જે અધિકારીઓ છે તેમના વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ. પેપર લીક ઘટના કોઈ પણ સંજોગોમાં રોકવી જોઈએ. પછી પેપર લીક ઘટનાઓ રોકવા કાયદો બનાવવો પડે તો પણ બનાવવો જોઈએ. અમે સરકારના ભાગીદાર છીએ, છતાં હું કહું છું કે આ બાબતે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ તેમ હાર્દિક પટેલે આ દરમિયાન જણાવ્યું હોવાના રિપોર્ટ છે. તમને જણાવી દઈએ દર્શક મિત્રો કે દૂતા પર ધુળસિયાના જાહેરનામાના ભંગના કેસમાં જામનગરની એડી ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ નંદાનીનીના કોર્ટમાં આજે ધારાસભ્ય હાર્દિક પટેલ રહ્યા હતા હાજર તેવું ખબર અનુસાર જાણવા મળી રહ્યું છે. જે દરમિયાન આ પેપર લીક મામલે જામનગરમાં ભાજપના ધારાસભ્યએ હાર્દિક પટેલે આપ્યું હતું આ મહત્વનું નિવેદન. શું કહેશો આ સમગ્ર મામલે કમેન્ટ કરીને આપનો અભિપ્રાય જરૂરથી જણાવજો. બીજાને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.